સુરતના સિવિલ હોસ્પિટલના ડોક્ટરો ફરી એકવાર વિવિધ માંગણીઓ લઈને ફરી એકવાર હડતાલ પર ઉતર્યા છે। ડોક્ટરો દ્વારા છેલ્લા કેટલાય સમયથી સરકારને વારંવાર અનેકવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં તેમની માંગ સ્વીકારવામાં આવતી નથી। જો સરકાર દ્વારા ડોક્ટરોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અગાઉ પણ હડતાલ પર ઉતર્યા હતા અને ફરી એકવાર તેઓની માંગ સાથે તેઓ ધરણા પર બેઠા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના પેટ પાણી પણ નથી હલી રહ્યું। જો તેઓની માંગ ન સ્વીકારાય તો તેઓ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારે બોન્ડેડ તબીબો ને કલ ગાંધીનગર મેં 3 તારીખ કો એક રજૂઆત કરી હતી કે જો હમારે બોન્ડેડ કેન્ડિડેટ હૈ ઉનકા ગવર્નમેન્ટ દ્વારા જો માર્ચ મહિને મેં એક નોટિસ આયા થા કે ઉનકે બોન્ડેડ સેવા કો 1:2 કે હિસાબ સે ગિના જાયેગા, પર ગવર્નમેન્ટ ને આફ્ટર રિઝલ્ટ કે બાદ એ ડિસાઇડ કિયા કે ઉનકી સેવા કો 1:1 કે નસરી ગિના જાયેગા। ઇસકે લીએ હમારે ડોક્ટર ને જો કલ એક રજૂઆત કી થી ગાંધીનગર જાકે, પર ઉનકે સામને ગવર્નમેન્ટ ને કુછ ऐसा कुछ रिस्पॉन्स नहीं मिला, इसलिए हमारे एसआर और बॉन्डेड तबीबों ने आज से स्ट्राइक कल से स्ट्राइक ज्वाइन की है। अगर इसका कोई रिस्पॉन्स नहीं आता है तो आज शाम से या जब लगेगा हमें तब हम इनको स्ट्राइक में ज्वाइन करेंगे।